બોટાદ માર્કેટિંગ યાર્ડના ચૂંટણીના બે મહિના પહેલા જાહેર થયેલ પરિણામને લઈને આજે યાર્ડમાં રજિસ્ટ્રારની હાજરીમાં જીતેલા સભ્યો દ્વારા મતદાન કરી યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવાની હતી, પણ રજિસ્ટ્રાર દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત અનામત રાખવામાં આવી હતી, તેથી કોંગ્રેસ દ્વારા સત્તા અને સરકારનો સહારો લઈ નિર્ણય જાહેર ન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જીતેલાને હોદ્દા ઉપર કે સત્તા પર નહીં બેસવા દેવાનો માત્ર ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે. ત્યારે હું સરકારને કહેવા માગું છું કે તમારામાં હિંમત હોય તો તમે પેટી ખોલી અને જુઓ કે મતો છે એ કોની પાસે છે, મતદારોએ મતો કોને દીધા છે. ત્યારે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે માર્કેટિંગ એડના, એમાંથી માત્ર ભાજપની પાસે બે ખરીદ વેચાણ સંઘના અને એક વેપારી, આ ત્રણ સભ્યો જ ચૂંટાયેલા છે. બાકીના છે એ સરકારી પ્રતિનિધિઓ છે. ત્યારે જન સંખ્યાએ બહુમતી આપી અને ચૂંટાયેલા સભ્યોએ મતદાન કરી અને જ્યારે એકતરફી મતદાન કર્યું હોય ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પોતાની સત્તા ગુમાવી ગમતું નથી. રજિસ્ટ્રાર તેમજ સરકારી અધિકારીની હાજરીમાં તમામ ભાજપ અને કોંગ્રેસના યાર્ડના જીતેલા મતદારોએ જે મતદાન કર્યું હતું તે માત્ર બંધ બારણે 4 કલાક જ ચાલ્યું હતું અને આ ચર્ચાનો રજિસ્ટ્રાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. ઉલટું તેઓ યાર્ડના ચેરમેનની ઓફિસના પાછળના દરવાજેથી નાસી ગયા હતા. આ મામલે કોંગ્રેસના આગેવાન અને યાર્ડના ખેડૂત પેનલના જીતેલા સભ્યએ પૂછપરછ કરતા ભાજપ અધિકારીઓને સત્તા ગુમાવવી ગમતી ન હોવાથી બિનકાયદેસર પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાતો અટકાવેલ છે, જે મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી તેવું પણ જણાવવામાં આવ્યું હતું.